નાના બાળકોના વાલીઓને ચેતવા જેવો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. ડિડોલી વિસ્તારમાં રહેતી 1.5 વર્ષની બાળકી રમતા રમતા માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકાની માળા ગળી ગઈ હતી. 2-3 દિવસ પેટમાં દુખાવો અને ઉલટીઓ થવાની શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ સ્મીર હોસ્પિટલ ખસેડતા એક્સરે કરાતા પેટમાં મેગ્નેટિક મણકાની માળા હોવાનું સામે આવ્યું હતું. આ માળાના કારણે આંતરડાની દીવાલમાં કાણા પડી ગયા હતા. તબીબોએ 3 કલાકમાં સફળ સર્જરી કરી 18 મણકા બહાર કાઢ્યા હતા. આ સાથે જ આંતરડાની દીવાલમાં પડી ગયેલા કાણા રિપેર કરી જીવ બચાવી લેવામાં આવ્યો હતો. મારે આમ જનતાને, વાલીઓને, જે નાના બાળકોના વાલી હોય છે, એમને જાણવા જો કંઈક સંદેશ આપવાની ઈચ્છા છે. અમારા સ્મીર હોસ્પિટલમાં દર અઠવાડિયે 10-12 બાળકો અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ઘડી જઈને આવતા હોય છે, અને ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નળી અને ફેફસાની નળીમાં ફસાઈ જતા બાળકો હોસ્પિટલ પહોંચવા પહેલાં દમ તોડી દેતા હોય છે. તો અત્યારે જ 1.5 વર્ષની દિંડોલીની નાની બાળકી જે મેગ્નેટના મણકાઓ ગળી ગઈ હતી, એના પેરેન્ટ્સને ખબર નહોતી કે શું ગળી ગઈ છે, ને 2-3 દિવસ પેટમાં દુખાવો ઉલટી થતા તેઓ નજીકના ફિઝિશિયનને ત્યાં જઈને દવા લીધી હતી, પણ 3-4 દિવસની દવા પછી એમને કોઈ ફરક નહીં પડતા સ્મીર હોસ્પિટલમાં બાળકો વિભાગમાં બતાવવા આવ્યા હતા. ત્યાં પણ એમને કોઈ એવી હિસ્ટ્રી આપી નહોતી કે બચ્ચું મેગ્નેટ યા કોઈ ફોરેન બોડી ગળી ગયું છે. ત્યાં ઘણી એક્સિડન્ટલી એક્સરે, પેટનો એક્સરે કરાવતા ખબર પડી કે અંદર પેટની અંદર એક મણકાની માળા છે. એટલે પીડિયાટ્રિશિયનોએ તરત અમને સર્જરી વિભાગમાં બતાવવા માટે કીધું પેશન્ટને, અને હું પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણે પહેલાં એમ સમજ્યો કે ભાઈ જથળમાં હશે એટલે એક એન્ડોસ્કોપી કરીને આપણે કાઢી જોઈએ, પણ એન્ડોસ્કોપી કરતાં ખબર પડી કે ભાઈ એના બધા મણકાઓ જથરની વોલ્વમાં ઇમ્પેક્ટેડ છે, ખૂપી ગયેલા છે. એટલે મેં પછી તરત ઓપન લેપ્રોટોમી એને રાખી, અને લેપ્રોટોમી દરમિયાન આખો એક જે આંતરડા હોય, જથર આંતરડાનો એક બોલ જેવો માસ થઈ ગયેલો હતું, એને ધીરે ધીરે અમે છૂટા કર્યા તો મેગ્નેટના 18 મણકાઓ નીકળ્યા એક બરાબર. અને મેગ્નેટ એકબીજાને ચુંબક હોય એટલે એકબીજા સાથે ચોંટી જતું હોય, એટલે એને લીધે આંતરડા જેટલા આંતરડાની દીવાલો વચ્ચે વચ્ચે આવી એના પર પ્રેશર નેક્રોસિસ થઈને એમાં પરફોરેશન થઈ ગયું હતું કાણા, અને ઓલમોસ્ટ 10 જેટલા કાણા પડી ગયા હતા અલગ અલગ પાર્ટના, જીઆઈ સિસ્ટમના, અને એ અમે રિપેર કરી. 10 કાણા હતા અને એ 10 કાણાને અમે રિપેર કર્યા. BS 19 ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત.